મિત્રો નમસ્કાર, જેડએસ ટીવી અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 15/7/2020 અને ખાસ આજના દિવસે બુધવારના દિવસે આપને ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરીશું. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની આજે તમને તમારા કાર્યમાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. આ સમય તમારે તમારા કાર્યો પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરવું જોઈએ. સમાજમાં પણ તમારી ચોક્કસ રીતે વાહ વાહ થવાની શક્યતાઓ છે. મિત્ર કે નજીકના સંબંધીઓ તમારા માટે કોઈ પણ નવી યોજના બનાવી શકે છે, માટે આજના દિવસને સફળ બનાવવા માટે પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું બીજી રાશિ કહેતા વૃષભ રાશિની. આ સમય તમે ખૂબ જ પ્રભાવશાળી અને ઉત્સાહી રહેશો. આ સમય તમારે ભૂતકાળને યાદ કરી અન્ય સાથે તમારા અનુભવને વ્યક્ત કરવા જોઈએ. શિક્ષક કે સલાહકાર તમને યોગ્ય માર્ગદર્શન આપશે. યાત્રાની યોજનામાં જેટલું શક્ય હોય તેટલું મોડું કરશો. આજના દિવસે કોઈ યાત્રા કે પ્રવાસનું આયોજન કરશો નહીં. જીત માટે હંમેશા આશા રાખવી જરૂરી છે. આજના દિવસને મંગળ બનાવવા માટે લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મિથુન રાશિની. આ સમયની અંદર તમારા જીવનની અંદર આત્મબળ અને આત્મવિશ્વાસ વધારવો જરૂરી છે. ગ્રહની સ્થિતિમાં ભરપૂર ફાયદો ઉઠાવવાની જરૂર છે. તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો માટે આજના દિવસે જાહેર થશે. આળસ વધારે મોજ મસ્તીના સમયની અંદર ચોક્કસ આજના દિવસે તમારે ઘણું ગુમાવવું પડશે. મિત્રો આજના દિવસે મંગળ બનાવવા માટે લીલા વસ્ત્રો દાન કરો. વાત કરીશું કર્ક રાશિ. તો ધર્મ કર્મ સંબંધિત કાર્યોમાં તમારે રસ રાખવો જરૂરી છે. તમારે નિસ્વાર્થ યોગદાન આપવું સમાજમાં યોગ્ય જરૂરી છે. માન સન્માન અને પ્રતિષ્ઠા જાળવી રાખશો. આર્થિક યોજનાઓ અને સરળતાથી ફળીભૂત થવાની શક્યતાઓ છે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ પીળા વસ્ત્રો દાન કરજો. વાત કરીશું આજના દિવસે અહીંયા સિંહ રાશિની. તો વિદ્યાર્થીઓની કરિયરની સંબંધિત કોઈ સમસ્યાઓનું સમાધાન થશે. વડીલોના આશીર્વાદથી સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તથા તમે તમારી કોઈ નબળાઈ ઉપર વિજય પ્રાપ્ત કરશો. આજના દિવસને મંગળ બનાવવા માટે અહીંયા લીલા વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું કન્યા રાશિની. આ સમય અનેક બાબતો તમારા માટે પોઝિટિવ સાબિત થશે. તમારા જીવનમાં ભાવનાત્મક દ્રષ્ટિકોણ વધારે થશે. આ સમય સ્થાનમાં પરિવર્તન થશે. નવા સેટિંગના કાર્યોની અંદર ચોક્કસ સારો લાભ થશે. આજના દિવસને અદ્ભુત બનાવવા માટે આપ શક્ય તો બ્લુ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું તુલા રાશિની. તમારી રત્નાત્મક ઉર્જા આ સમય ઉચ્ચ સ્તરે પહોંચી શકશે. ભાવુક અનુભવ કરી રહ્યા છો. એકલામાં સમય વિતાવવાનું પસંદ કરશો. પરેશાનીઓ થોડો લોકો સાથે નિરાશ કરશે. આજના દિવસને યોગ્ય બનાવવા માટે આપ શક્ય હોય તો મોરપિંજ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આ સમય તમે પ્રેમ અને મિત્રતાને વધારવા માંગશો. તમારા કામમાં સહયોગની અપેક્ષા રહેશે. લાંબા નિર્ણયો લેવામાં આજના દિવસે આપ મૂળમાં છો. તમારી શક્તિ અને દઢ સંકલ્પ પ્રોફેશનલ વ્યક્તિગત વૃત્તિ તમારી સંપત્તિ થઈ શકે છે. યાત્રામાં પરેશાનીની સંભાવના છે. મિત્રો આજના દિવસને યોગ્ય બનાવવા માટે આપ શક્ય હોય તો કેસરી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું ધનરાશિની. આ સમય તમે અદ્રશ્ય રીતે કોઈ પણ વસ્તુને જોઈ શકશો, સ્પર્શ કરી શકશો. મિત્રો કોઈ પણ વસ્તુ અનુભવ થકી આગળ વધી શકાય છે. અસંભવને પણ મેળવી શકવાની આપનામાં તીવ્ર અને તાકાત છે. હાલ તમારા માટે નવી દિશાઓમાં નેટવર્કિંગ કરવું યોગ્ય રહેશે. આ સમય તમારે અન્ય લોકોની સમસ્યાઓ વિશે ચર્ચા તેમજ મતભેદની સ્થિતિઓમાં પડવું નહીં. મિત્રો આજના દિવસને યોગ્ય બનાવવા માટે આપ શક્ય હોય તો સ્કાય બ્લુ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું અહીંયા મકર રાશિની. તમે જૂના મિત્રોને મળી શકો છો. કોઈ ખાસ સંબંધ બનાવી શકો છો. આ સમય તમારા લગ્નના યોગ સર્જાઈ શકે છે. આ સમય તમે કોઈની દગાબાજીનો શિકાર બની શકો છો, માટે ખાસ ધ્યાન રાખવું. આજના દિવસ તમારા જીવનની અંદર નવા સંઘર્ષો પણ આવી શકે છે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ પિંક વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું કુંભ રાશિની. શક્તિ યશ અને ગિરિમા અને ઓળખ બધું જ તમારા પક્ષમાં રહેશે. આ સમયે તમારે તમારું સંપૂર્ણ ધ્યાન વેપારની ઉન્નતિમાં ચોક્કસ રીતે જોવું જોઈએ. આ સમયે તમારા અનુભવને પણ પ્રયોગ આપો. આ સમયગાળામાં તમે કોઈ કાર્ય પ્રેશરના ભાગરૂપે કરશો તો ચોક્કસ તમે ડિપ્રેશનમાં રહેશો. કૌશલ કહેતા તમારી આકૃતિને ઓળખાવાનો પ્રયત્ન કરો. આજના દિવસને મંગળ બનાવવા માટે શક્ય હોય તો અહીંયા તમારે પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. વાત કરીશું અંતિમ રાશિની. મોટા ભાઈ તમને આજના દિવસે સામાજિક દ્રશ્યોથી કોન્ટેક્ટની અંદર રહેશે. નેટવર્કિંગથી આજના દિવસે અલગ સંભાવના રહેલી છે. અનેક દિવસો સુધી બ્રેક લીધા વિના કામ કર્યાની તમારા ધ્યાનની પરિણામો આજના દિવસે સારા મળવાના છે. ભાવનાત્મક રૂપથી આજ તમે નબળાઈ અનુભવ
નવળાઈ અનુભવી શકશો. મિત્રો, આજના દિવસે આરામ પણ કરવો જરૂરી છે, નહીં તો તમારું આરોગ્ય બગડી શકે છે. આજના દિવસે રિલેક્સ મોડની અંદર માત્ર ને માત્ર આરામ ઉપર ધ્યાન આપો અને આજના દિવસને મંગળમય બનાવવા માટે આપ લાઇટ વસ્ત્રો ધારણ કરો. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે મેં આજના દિવસે આપને રાશિ ભવિષ્ય જણાવ્યું છે. ઝેડએસ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપ પણ નિહાળો અને બીજાને પણ આ વસ્તુ જોવા માટે પ્રેરિત કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી, ઓમ નમઃ શિવાય, જય ગણેશ. We'll be right back.